તલોદના ગોરા ગામમાં ભરાયા છે ઢીંચણ સમા પાણી આંગણવાડી પ્રાથમિક શાળાના પરિસરમાં વરસાદી પાણી ભરાયા મધ્યાહન ભોજન ખંડમાં પણ વરસાદી પાણી ભરાયા મધ્યાહન ભોજન અને આંગણવાડીમાં રહેલ અનાજનો જથ્થો પલળી ગયો બાળકો માટે પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિથી થી સાર્વત્રિક વરસાદ તલોદ નીચાણવાળા વિસ્તારો હતા તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો સામે આવ્યા હતા તલોદ તાલુકાના ગોરા ગામની જો વાત કરવામાં આવે તો ગોરા ગામ જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોઈ શકાય છે ગોરા ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાવાના કારણે હાલ તો પ્રાથમિક શાળામાં શિક્ષકો ઉપસ્થિત છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા નથી ગોડા ગામની પ્રાથમિક શાળાના જે રૂમો છે તે રૂમ સુધી પાણી હતું ઘણું ઓસરી ચૂક્યું છે સાથે જ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે ગામનું મેદાન છે તે મેદાનમાં પણ ઢીંચણ સમૂહમાં પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યા છે સ્થાનિક તંત્રને રજૂઆત કરવા છતાં સ્થાનિક તંત્રના કોઈ પણ અધિકારી પદાધિકારી હાલ ગોરા ગામની મુલાકાતે આવે નથી માત્ર તલાટી દ્વારા અત્યારે હાલ પાણીનો નિકાલ જેસીબી દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ તે શક્ય ન હોવાનું પણ ગ્રામજનો અત્યારે હાલ કહી રહ્યા છે જો કે અત્યારે હાલ ગોરા પ્રાથમિક શાળામાં એક પણ બાળક હાજર નથી વિદ્યાર્થીઓ આ પાણી ભરાવાના કારણે આવ્યા નથી જોકે જે શાળાનો સ્ટાફ છે તે હાજર જોવા મળી રહ્યો છે દર્શન પટેલ એબીપી અસ્મિતા સાબરકાંઠા